નમસ્કાર સ્વાગત છે આપનું સમાચાર સમાચારમાંની બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમિત શાહની બેઠક બાદ પણ અસમંજસ ભાજપથી સયાજીગંજમાં જલપુરના નામ જાહેર નથી થઈ રહ્યા આજે સંભાવના છેલ્લી ચાર ચૂંટણીમાં મહિલાના મતદાનની ટકાવારી સાત પોઈન્ટ ચોસઠ ટકા વધી ભાવનગરમાં મહિલાઓનું સર્વાધિક મતદાન બે હજાર બારમાં છાસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા રહેલું ડુંગળીનું વાવેતર રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં સત્તાવન ટકા વાવણી એકલા ભાવનગરમાં કાંધલ જાડેજાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર ટિકિટ કપાતા નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાત વધુ તેજ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી પત્ની માટે મત માંગ્યા વિધાનસભાની ચૂંટણી પહેલા સમાચાર સામે આવી રહ્યા છે કાંધલ એનસીપીમાંથી આપ્યું છે રાજીનામું વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર કહી શકાય ટિકિટ કપાતા નારાજ જાડેજાએ આપ્યું રાજીનામું કુતિયાણા બેઠક પરથી એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજા તો કાંધલ જાડેજા એનસીપીમાંથી માંથી આપ્યું છે રાજીનામું વિધાનસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર કહી શકાય ટિકિટ કપાતા નારાજ થયા કાંધલ જાડેજાએ એ તેમજ આપ્યું રાજીનામું કુતિયાણા બેઠક પરથી એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજા ચૂંટણી પંચે તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને જંગમાં છે ત્યારે કેટલાક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીબાબા જાડેજા ભાજપે રિવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી છે ત્યારે પોતાની પત્ની રિવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને પત્ની રિવાબા માટે મત માંગ્યા છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર બેઠકના મતદારોની અપીલ કરી છે કે રિવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતીથી વિજય બનાવે ભાજપ ને સમર્પિત ગણાતી શહેર જિલ્લાની દસ બેઠકો પૈકીની ત્રણ બેઠકો પર ભાજપના જ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે આ ઉપરાંત શહેરની બાકી રહેલી બે વિધાનસભા બેઠક પર બળવાના ઇંધણ શક્યતા જોવાઈ રહી છે ત્યારે રવિવારે ગાંધીનગર કમલમ ખાતે દોડી આવેલ અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ત્રણ કલાકની મથામણ બાદ પણ કોઈ નિવડો આવ્યો નથી સોમવારે ઉમેદવારોના નામો જાહેર થવાની વકી છે તો સૌરાષ્ટ્ર અને સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધતા ભાજપ તેનો પ્રભાવ રોકવા મથે તેમજ ચૂંટણીના અનુસંધાને ભાજપ માટે મધ્ય ગુજરાત સૌથી મહત્વનું છે જ્યારે હવે ભાજપને સમર્પિત ગણાતી શહેર અને જિલ્લાની દસ બેઠકો પૈકીની જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપના જ પૂર્વ ધારાસભ્યો આ માટે ભાજપ મોવડી મંડળ શનિવારે ડેમેજ કંટ્રોલ કરવાનો પણ દાવ ખેલ્યો હતો જે નિષ્ફળ રહ્યો છે ત્યારે શહેરમાં પણ બાકી રહેલી સયાજીગંજ અને માંજલપુર બેઠક પર પણ બળવાના ઇંધાણ વર્તાય છે રવિવારે વડોદરા બેઠકની

તેમાં મતદાનની ટકાવારીઓનો ઇતિહાસ ચકાસીએ તો છેલ્લી ચાર ચૂંટણીમાં એકવીસમી સદીમાં યોજાય તેમાં બે હજાર બે થી બે હજાર સત્તર દરમિયાન ભાવનગર જિલ્લામાં પુરુષોના મતદાનની ટકાવારીમાં ચાર પોઈન્ટ પાસઠ ટકાનો વધારો થયો છે જ્યારે મહિલાઓની મતદાનની ટકાવારીમાં સાત પોઈન્ટ ચોસઠ ટકાનો વધારો થયો છે આમ છેલ્લા ચાર ચૂંટણી જંગમાં પુરુષોથી મહિલાઓમાં મતદાન માટે જાગૃતિ વધી છે તેમ કહી શકાય તેમાં સૌથી વધુ મતદાન બે હજાર ની ચૂંટણીમાં ઇગ્નો સિત્તેર બાર ટકા નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન ઈસવીસન બે માં પંચાવન પોઈન્ટ ચુમ્વાળીસ ટકા રહ્યું હતું પુરુષ અને મહિલા મતદાનના રેકોર્ડ પણ જિલ્લામાં પુરુષોના મતદાનની ટકાવારી પણ છાસઠ પોઈન્ટ સત્યાવીસ જેવી ફર્સ્ટ ક્લાસ રહી હતી ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે હવે શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે ભાવનગર સહિત આરંભે ડુંગળીનું ત્રણ હજાર ચારસો હેક્ટરમાં વાવેતર થયું છે ભાવનગર જિલ્લામાં નવેમ્બરનું બીજું સપ્તાહ પૂર્ણ થવાના આરે છે ત્યારે હજી શિયાળાની ઠંડીનો આરંભ થયો નથી પરંતુ રવિપાકના વાવેતરનો આરંભ ગોહિલવાડ પંથકમાં થઈ ગયો છે ભાવનગર જિલ્લામાં રવિપાકના આરંભે કુલ વાવેતર નવ હજાર બસો હેક્ટરમાં થયું છે ખાસ તો ડુંગળીમાં સમગ્ર ગુજરાતમાં કુલ વાવેતર છ હજાર હેક્ટરમાં થયું તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ત્રણ હજાર ચારસો હેક્ટરમાં થયું છે ટકાવારીની દ્રષ્ટિએ ભાવનગરમાં ગુજરાત રાજ્યમાં ડુંગળીના વાવેતરનું છપ્પન પોઇન્ટ સડસઠ ટકા વાવેતર થયું છે ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરનો આરંભ થઈ ગયો છે ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં હેક્ટર જમીનમાં રવિ વાવેતર થયું છે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી પ્રચારના બ્યુગલ વાગી ચૂક્યા છે તમામ પાર્ટીઓના ઉમેદવારો જંગી જાહેર સભાઓ યોજી પૂરજોશે પ્રચાર કરી રહ્યા છે અરવલી જિલ્લામાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ નજીક શામળાજી મોડાસા હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર ભારતીય જનતા પાર્ટીની પેજ સમિતિની સભા યોજાઈ હતી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા વિધાનસભા સીટના ઉમેદવાર ભીખુસિંહ પરમાર દ્વારા જાહેર સભા સંબોધી હતી સાથે પેજ સમિતિના પ્રવક્તા વનિતાબેન પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મોડાસા તાલુકા સંગઠન પ્રમુખ

આ વખતે મતદારોનો જે મિજાજ જોતો એમ લાગે છે કે જંગી બહુમતીથી હું જીતીશ અને જીતવાનો ઘણો બધો કારણો છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસના એટલા બધા કામો કર્યા છે કે ભૂતકાળની પાર્ટી કોંગ્રેસ પાર્ટી એ દિશામાં કશું વિચાર્યું જ નથી આજે એના માટે જો વિષયો લઈએ તો ઘણો બધો સમય જાયો છે એટલે ભારતીય જનતા પાર્ટી એના વિકાસના મુદ્દાઓ પર આ સીટ ઉપર હું જીતીશ એવો મારો સંપૂર્ણ આત્મવિશ્વાસ છે સમાચારોમાં આગળ વાત કરીએ દાહોદના કમલમ કાર્યાલયની પાસે અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંગે એક સભાનું આયોજન થયું હતું કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા તો દાહોદમાં અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર સભામાં

ગોવિંદગુરુ યુનિવર્સિટી બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી છે પરંતુ ભૂતકાળમાં ભાજપ રાજ નહોતું ત્યારે એ લોકોએ આદિવાસીઓને તેમના બલિદાનને ભૂલાવ્યું છે એટલે જ્યારે હવે તમારો મત અધિકારનો ઉપયોગ કરવાનો છે ત્યારે ભાજપને મત આપી મજબૂત બનાવીએ જેથી ભાજપે આદિવાસીઓને જે સન્માન મળ્યું છે અને એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી છે ત્યારે આપણા ફરજમાં આવે છે કે આપણે ગર્વ લેવો જોઈએ અને ભાજપને મત આપી આપણે આદિજાતિને વધુ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ આપી છે સંગ્રામસિંહ નગરપાલિકાના પ્રમુખ છે બરોડા ડેરીમાં ચેરમેન છે તેમજ પ્રમુખ યુવા કોંગ્રેસમાં સેક્રેટરી છે છોટાઉદેપુર બેઠક ઉપર મોહનસિંહ અને નારણ રાઠવા વચ્ચે પોતાના પુત્રને ટિકિટ મળે તે માટે વિખવાદ હતો અને આખરે મોહનસિંહ રાઠવા અને તેમના પુત્રએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો અને ભાજપે મોહનસિંહ રાઠવા પુત્ર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ રાઠવાને છુટાઉદેપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે તેવામાં વર્ષોથી સાથી રહેલા સંગ્રામસિંહ અને રાજુ રાઠવા સામે સામે ચૂંટણી મેદાનમાં છે મોરબીના મહેન્દ્રનગર ગામે બીજેપીના કાંતિલાલ અમૃતિયાએ જોશભેર પ્રચાર પ્રસાર ઝુંબેશ શરૂ કરી છે ત્યારે મહેન્દ્રનગર ગામે જનમેદની તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉમટી પડી હતી ત્યારે સાથે રહેલ મહાનુભાવો સહિત મોરબી 65 માં બીજેપીના કાંતિ અમૃતિયા એકાવન હજારની લીડથી ચૂંટી તેમજ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તકે કાંતિ અમૃતિયાએ પણ જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણમાં બીજેપી ફરી સરકાર બનાવશે અને જેમાં મોરબી મોરબીમાળિયા વિસ્તારની જનતા જનાર્દન અમારી સાથે છે તેમજ ત્યારે અકલ્પનીય લીડથી જીત અપાવશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કરતા કાંતિલાલ અમૃતિયાએ ઉપસ્થિત મેદની અને મોરબી વાસીઓ સહિત મોવડી મંડળ અને પાર્ટીનો આભાર વ્યક્ત કરી પોતાના પર મુકેલ વિશ્વાસને ચરિતાર્થ કરી બતાવશે તેમ આ જણાવ્યું હતું ભારતીય જનતા પક્ષના વડોદરા શહેરના એકસો એકતાળીસ શહેરવાળી વિધાનસભા બેઠકના જાહેર થયેલા ઉમેદવાર મનીષાબેન વકીલના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ ગઈકાલે સાંજે યોજવામાં આવ્યો હતો શહેર અધ્યક્ષ મેયર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ધારાસભ્ય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનીષાબેન વકીલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર મધ્યસ્થ ડોક્ટર વિજયભાઈ શાહ

શહેર પ્રમુખ સહિત સાંસદે તમામ કાર્યકર્તાઓને પ્રચારમાં લાગી જઈ મનીષાબેન વકીલને ભારે બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો દાદરાનગર હવેલીમાં ત્રીસ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિઝિટની તૈયારી ચાલી રહી છે

વિવિધ શૈક્ષણિક અને વિકાસ કામોનું પણ ઉદઘાટન અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે હોલમાં ઉપસ્થિત લોકોએ પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આગમનને પ્રદેશના દરેક લોકો એક ઉત્સવના રૂપે લેશે અને એમને જે પ્રદેશના વિકાસને ગતિ આપી છે એના આભાર રૂપે સ્વૈચ્છિક રીતે ફળિયા મહોલ્લાને શણગારી પ્રધાનમંત્રીનું સ્વાગત કરી ઉત્સવ મનાવવા આહવાન કર્યું હતું બીજી તરફ વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં સાત હજાર પાંચસો સ્કવેર મીટર એરિયામાં રિવરફ્રન્ટ કંપની કોર્પોરેટ ગાર્ડન તૈયાર કરી રહી છે કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગાર્ડનમાં ગાર્ડનમાં જાતના ફૂલો આવશે સંપૂર્ણ નદીના પાણીનો ઉપયોગ કરી ઇરીગેશન પદ્ધતિથી ડેવલપ કરાશે જોકે આ ગાર્ડનમાં અમદાવાદીઓ નહીં જઈ શકે માત્ર રિવરફ્રન્ટ હાઉસમાં આવનારા અને અમદાવાદની મુલાકાતી આવનારા વીઆઈપી લોકો જઈ શકશે ખાસ કિસ્સામાં સ્ટડી પર્પસ અથવા આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી સ્પેશિયલ મિશન લઈ ગાર્ડનની મુલાકાત લઈ શકાશે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ગાર્ડન પાછળ એક કરોડનો ખર્ચ કરાઈ રહ્યો છે પરંતુ જે પ્લોટમાં ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યો છે એ પ્લોટ કોમર્શિયલ છે એટલે કે જે રિવરફ્રન્ટ ખાતેના જે પ્લોટ વેચવાનું સરકારે નક્કી કર્યું છે તે પૈકીનું આ એક પ્લોટ છે જેની કિંમત કરોડો રૂપિયાની છે જ્યારે આ પ્લોટ વેચી દેવામાં આવશે ત્યારે આ ગાર્ડન દૂર કરી દેવામાં આવશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર